गुजरात विधानसभा चूंटणी नो ब्यूगल फूंकायो। भाजप कांग्रेस अने आपे लगाव्यो जोर। भाजपे फरी गुजरात सर करवा कर्यु माइक्रो प्लानिंग। भांगेली तूटेली डूबेली कांग्रेसे पेज प्रभारी पर वधार्यु जोर। हेलो रेवड़ी ले लियो भाई रेवड़ी। तो गुजरात मां आपे अपनाव्यु रेवड़ी मॉडल। એલા ભાઈ કોણ આવ્યો તું ક્યાંનો છે? હું દિલ્હી નો છું, હું અરવિંદ કેજરીવાલ છું। શું આપની ગામ સમિતિ જમાનત જપ્ત નહીં કરવા દે? જીએસટી ભરી અમે ગરમી રમતા હતા, નહીં ચલેગી નહીં ચલેગી। ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં આપના ઉમેદવારોની થઈ જમાનત જપ્ત। गुजरात क्यारे नथी स्वीकारतो त्रीजो पक्ष। भाजप पेज प्रमुख ना दम पर शू फरी जीतशे गुजरात नो गढ़। गामडा नो मतदार कांग्रेस नो पूर्ण करशे मनोरथ। भाजपना पेज प्रमुखों में केटलो छे दम। कांग्रेस नो बूथ मैनेजमेंट केटलू थयु मजबूत। आपनी गाम समिति में केटलू छे जोर। कौन जीतशे गुजरात नो रण? नमस्कार, ग्राउंड रिपोर्ट में आपनु स्वागत छे, हूँ छु आपनी साथे संध्या। गुजरात विधानसभा की चूंटणी ने गणतरी दिवसों बाकी है, त्यारे भाजपे कमर कसी लीधी है। आ वक्त विधानसभा चूंटणी में भाजप कोईपण काले एकपण बैठक पर ढीलू मूके तेवी परिस्थिति में नहीं, कारण के 2017 में भाजप 3 डिजिट आंकड़ा सुधी पण नहोती पहुंची शकी, अने जेथी 2022 विधानसभा की चूंटणी में भाजप एक एक बैठक पर माइक्रो प्लानिंग साथ आगळ वधी रह्यु छे। जुओ विगतवार अहवाल। गुजरात विधानसभा चूंटणी नू काउंटडाउन शुरू। छेल्ला 27 वर्षथी गुजरात में एक हत्थू शासन। दरेक चूंटणी में भाजप अपनावे छे माइक्रो प्लानिंग। चूंटणी की तैयारी पर भाजप में गतिविधि तेज। गुजरात फतेह करवा भाजप नु माइक्रो प्लानिंग। गुजरात में जेम जेम चूंटणी नजीक आवी रही छे, तेम तेम राजकीय पक्षों पोतानी तैयारी ने गति आपी रह्या छे। चूंटणी में माइक्रो प्लानिंग माटे जाणीतुं गुजरात भाजप हाल पोतानी तैयारी ने आखरी ओप आपी रही छे। भाजप नी परंपरा रही छे कि दरेक चूंटणी नी जेम बूथ मैनेजमेंट नी साथे शेरी शेरी गामडे गामडे शहर शहर झंझावाती प्रचार करशे भाजप। भाजप हमेशा पोताने बीजी पार्टीओ करता अलग तारवी आवे ते प्रकारना मजबूत प्लानिंग साथे चूंटणीना रणमां उतरे छे। जेथी भाजप मीडिया सेलना कन्वीनरे कह्युं, भाजप एटले पार्टी विथ डिफरेंस। आखुं ए वर्ष चूंटणी होय के न होय, सतत कार्यकर्ताओ प्रजाना संपर्कमां मतदारोना संपर्कमां रहेता होय छे, એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી ધ પાર્ટી વિથ ડિફરન્સ છે।
ભાજપનો ગુજરાત ફતે કરવાનો પ્લાન સીઆર પાટીલે પેજ પ્રમુખ પર આપ્યું જોર વોર્ડથી લઈ વિધાનસભા ચૂંટણી માટે પેજ પ્રમુખની નિમણૂક ભાજપ કાર્યકરોએ શરૂ કર્યું બૂથ મેનેજમેન્ટ ઘરે ઘરે પહોંચી ભાજપના વિસ્તારકોની ફોજ પ્રાથમિક સભ્ય અભિયાનથી લઈ શક્તિ કેન્દ્ર સ્થાનિક મંડળથી લઈ જિલ્લાનું માળખું સજ્જ કરાયું છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ શાસનમાં છે અને તે શાસન પાછળ રહેવાનું કારણ ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો પ્લાનિંગ છે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પહેલાં જ પોતાનું જે માઇક્રો પ્લાનિંગ છે તે કરી લે છે અને બૂથથી લઈ અને વિધાનસભા સુધી સમગ્ર આયોજનબંધ આ પ્લાનિંગ થકી તે જીત મેળવે છે હાલ પ્રદેશ ભાજપ કાર્યાલય દ્વારા ભાજપના વિવિધ જિલ્લાઓના પ્રમુખોને પેજ પ્રમુખની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે કેમ કે ભાજપની ચૂંટણી જીતવાનું રામબાણ ભાજપની સંગઠન શક્તિ છે પાર્ટીનું સંગઠન પેજથી લઈને પ્રદેશ સુધી એક મજબૂત જાળું છે વિશ્વની અંદર રાજકીય પાર્ટીઓની સ્થિતિની વાત કરીએ તો આખા વિશ્વની રાજકીય પાર્ટીઓમાં ભારતીય જનતા પાર્ટી સંગઠનાત્મક રીતે સંગઠનાત્મક એનો ઢાંચો જે રીતે માઇક્રો કક્ષાએ જેને આપણે પેજ કહીએ છીએ પેજ કક્ષાએ મજબૂત છે તો આ તરફ ગુજરાત ભાજપે સીઆર પાટીલની સીધી નજર હેઠળ પેજ પ્રમુખ પર કામ કરવાનું શરૂ કર્યું ભાજપના પેજ પ્રમુખ એક પેજમાં 30 મતદાર એક પેજમાં 8 પરિવાર આઠ પરિવારમાંથી એક એક સભ્ય ભાજપનો સભ્ય બનાવો યજ્ઞેશ દવેએ દાવો કર્યો છે કે ભાજપ કાર્યકર્તાઓને મોખરે રાખનારી પાર્ટી છે ત્યારે ભાજપ 2022 વિધાનસભા ચૂંટણીનું રણ જીતવા પેજ પ્રમુખોને વધુમાં વધુ ધ્યાન આપી રહ્યું છે પેજ સમિતિના અધ્યક્ષની જવાબદારી ચૂંટણી સમયે પોતાના પેજની અંદર જે 30 મતદારો છે એ 30-30 મતદારો પૂર્ણતઃ મતદાન કરે એની જવાબદારી છે ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં એક હથ્થું શાસન છે સત્તા મેળવવા પાછળનું મુખ્ય કારણ તેનું માઇક્રો પ્લાનિંગ છે ત્યારે યજ્ઞેશ દવેએ દાવો કર્યો કે સીઆર પાટીલે પ્રમુખ બન્યા બાદ સીધું માઇક્રો પ્લાનિંગ પર જોર આપ્યું અને જેથી અમે દરેક પેટા ચૂંટણીમાં ભાજપનો પરચમ લહેરાવ્યો તે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની પેટા ચૂંટણી દરેકમાં ભાજપે જંગી બહુમતી સાથે જીત મેળવી માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ તો 31માંથી 31 જિલ્લા પંચાયતો 225માંથી 205 તાલુકા પંચાયતો આજે 81માંથી 75 જેટલી નગરપાલિકાઓ અને આજે 7માંથી 7 મહાનગરપાલિકા અને 9માંથી 9 પેટા ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટીએ મેળવી પેજ પ્રમુખથી મંડળ પ્રમુખ સુધીનું માળખું 30 પ્રાથમિક સભ્ય પર એક સક્રિય સભ્ય 30 મતદારો પર એક પેજ પ્રમુખ 35-40 પેજ પ્રમુખ પર એક બૂથ પ્રમુખ 4-5 બૂથ પર એક શક્તિ કેન્દ્ર પ્રમુખ 15-20 શક્તિ કેન્દ્ર પર એક મંડળ પ્રમુખ પ્રદેશ ભાજપના જુદા જુદા 7 મોરચા એક વિધાનસભામાં 3-5 મંડળ પ્રમુખ ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી બૂથથી લઈ પેજ પ્રમુખથી લઈ શક્તિ કેન્દ્ર અને મંડળ સુધીની વ્યવસ્થા કરે છે અને આ મંડળથી લઈ અને વિધાનસભા સુધીની તમામ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવે છે ચૂંટણીમાં લીડ સાથે જીત મેળવવા પ્રદેશ ભાજપે ઘર ઘર સંપર્ક ખાટલા બેઠક ગ્રુપ બેઠક સમાજની બેઠક સમાજના સંમેલન રેલી અને સભાઓ કરી જનતાને મત આપવા અપીલ કરી છે તો સાથે જ હવે માઇક્રો પ્લાનિંગ સાથે મતદારોને બૂથ સુધી પહોંચાડવા પણ આયોજન કરવામાં આવે છે 50,000 કરતા વધારે અમારી પાસે BLA2 છે 10,000 જેટલા શક્તિ કેન્દ્રના શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ અમારી પાસે છે દરેક મંડળના પ્રમુખો છે એ રીતે અમારું આખું જે તંત્ર છે સંગઠનનું તંત્ર છે એ કામ કરે દરેક મતદાર સુધી પહોંચવા માટેની અમારી પાસે પૂરી વ્યવસ્થા અને ચૂંટણી દરમિયાન આ જે બેઠકો છે તેની સંખ્યા વધારવામાં આવતી હોય છે અને તેના કારણે જ જે ભારતીય જનતા પાર્ટી છે તેને હરેક વર્ગની અંદર સ્વીકૃતિ મળે છે
2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ સમાન સાબિત થઈ હતી, તો આ તરફ ભાજપ ખેરાયેલું હતું ત્યારે ભાજપ આ વખતે કેમ માઇક્રો પ્લાનિંગ એટલે કે પેજ પ્રમુખ, પેજ સમિતિ, બૂથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર, જિલ્લાનું સંગઠન સહિત વિવિધ મોરચા પર વધુ પડતું ધ્યાન આપી રહ્યું છે. કેમ કે ભાજપે 2017 વિધાનસભાની ચૂંટણીમાં 70 જેટલી બેઠકો પાતળી સરસાઈ સાથે જીત્યું હતું. માઇક્રો પ્લાનિંગ પર ભાર કેમ? 2017માં 70 બેઠકો પાતળી સરસાઈ સાથે ભાજપ જીત્યું. ગોધરા બેઠક ભાજપ સૌથી ઓછું 258 માર્જિનથી જીત્યું. ધોળકા બેઠક ભાજપ 327 વોટથી જીત્યું. બોટાદ બેઠક 906 વોટથી ભાજપ જીત્યું. વિજાપુર બેઠક ભાજપે 1164 મતથી જીતી. બસ આ જ કારણોસર ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં વધુ લીડ સાથે બેઠકો જીતવા પર કામ કરી રહી છે. તો આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના કાર્યકરો ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી પણ ભાજપના કાર્યકરો પ્રચાર પ્રસારમાં જોતરાશે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યના ભાજપ કાર્યકરો પક્ષનો પ્રચાર કરી મજબૂત પરિણામો લાવવા પ્રયાસ કરશે. નવું શીખવા માટે અને અહીંયા ચૂંટણી સમયે કાર્યકર્તા સાથે મળીને ચૂંટણી કાર્યક્રમની અંદર સફળતા માટે સહભાગી થવા માટે હંમેશા આવતા હોય છે, એમ આ વખતે પણ 2022ના ઇલેક્શનની અંદર ઘણા બધા કાર્યકર્તાઓ આ ચૂંટણીમાં અમને સહયોગ આપવા માટે આવવાના છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવવાની તૈયારી ભાજપ કાર્યકરોએ કરી લીધી હોય તેમ ગુજરાત બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ 2022ની ચૂંટણીમાં કઈ રીતે 150થી વધુ બેઠકોનો આંકડો પાર કરે છે. મયુર માંકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભાજપ તેના બૂથ લેવલના બળ પર ચૂંટણી જીતે છે અને 2022 વિધાનસભા ચૂંટણી જીતવાનો દાવો પણ કરી રહ્યું છે. અને ત્યાં જ કોંગ્રેસને હજુ પણ આશા છે કે બગાસુ ખાતા પતાસુ તેના મોહમાં આવી જાય અને લાભ મળી જાય. જો કે આ વખતે ત્રીજા પક્ષ આમ આદમી પાર્ટીના પડકાર વચ્ચે પણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગામે ગામ સભાઓ ગજવી અને ગ્રામ્ય સ્તરના કોંગ્રેસના મૂળ મતદારને રીઝવવામાં લાગ્યા છે. અને સાથે જ કોંગ્રેસે 125 સીટો જીતી ગુજરાતમાં સરકાર બનાવવાના જે દાવા કર્યા છે તેના માટે પણ ખાસ રણનીતિ બનાવી છે. નજર કરીએ કોંગ્રેસના માઇક્રો પ્લાનિંગ પર. ગુજરાતમાં ચૂંટણી બસ હવે હાથ વેધમાં છે એવું કહીએ તો પણ ખોટું નથી, કારણ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર 3-4 મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. છેલ્લા 3 દાયકાથી સત્તાથી દૂર રહેલ કોંગ્રેસ પક્ષ સત્તા હાંસિલ કરવા માટે બૂથ દીઠ માઇક્રો પ્લાનિંગ કરી રહી છે. ગુજરાત કોંગ્રેસ પક્ષે 125 બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ કઈ રીતે આ લક્ષ્યાંક કોંગ્રેસ પાર્ટી પૂર્ણ કરશે અને સત્તા પર બેસવાના સપના સાકાર થશે તે એક મોટો સવાલ છે. કારણ કે છેલ્લા 3 દાયકાથી ગુજરાત ભાજપનો ગઢ રહ્યો છે, આ ગઢ તોડવો કોંગ્રેસ માટે એટલો પણ સરળ નથી. 3 દાયકાઓથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટી આ વખતે સત્તા મેળવવા માટે મારું બૂથ મારું ગૌરવ નામના કન્સેપ્ટ સાથે 4 ઝોનમાં અલગ અલગ બેઠકો કરી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ પોતાની રણનીતિમાં પણ મોટો ફેરબદલ અહીં કર્યો છે. હર હંમેશા માટે બૂથ મેનેજમેન્ટ નબળી રહેલી કોંગ્રેસ પાર્ટી આ વખતે બૂથ મેનેજ ઉપર ભાર મૂકશે અને પોતાની રણનીતિમાં પણ મોટા ફેરફાર કરીને મધ્યપ્રદેશ પેટર્ન સાથે કોંગ્રેસ પાર્ટી આ વખતે વિધાનસભા ચૂંટણીની અંદર મેદાનમાં ઉતરશે. અને માનવામાં આવ્યું છે 125નો જે લક્ષ્યાંક છે તેની અંદર સૌથી મોટો કન્સેપ્ટ જે છે તે બૂથ મેનેજમેન્ટનો છે અને એ જ માનવામાં આવી રહ્યું છે. તેને લઈને જ બૂથ પ્રભારી સુધી કોંગ્રેસ પાર્ટી પોતાની રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે, પરંતુ જોવાનું રહે છે કે આ પરિણામો કેટલા તેને નીવડે છે. કઈ રીતે વધુ વધુ પહોંચી શકીને મતદાન કરી શકે તે માટે કોંગ્રેસ પક્ષે આગોતરી રણનીતિ અપનાવી છે અને એના ભાગરૂપે જ ડોક્ટર રઘુ શર્માજી, જગદીશભાઈ ઠાકોર અને શ્રી સુખરામભાઈ રાઠવાસે ટીમ કોંગ્રેસે કામની વહેંચણી માટેનું સુંદર આયોજન આ રીતનું કર્યું છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની કવાયત છે, હવે મંડળથી સેક્ટર સુધી પહોંચી છે. પહેલા કોંગ્રેસ પ્રદેશ કક્ષામાંથી લઈ અને તાલુકા કક્ષા સુધી સંગઠન હતું, હવે તાલુકા બેઠક દીઠ સંગઠન ઉભું કરાઈ રહ્યું છે. મધ્યપ્રદેશ ચૂંટણી સમયે અમલ મૂકેલી મંડળ અને સેક્ટર સ્કીમ અહીં લાગુ કરાઈ છે. દ્વારકા ખાતે મળેલી નવ સંકલ્પ શિબિરમાં દ્વારકા ડિક્લેરેશન જાહેર કરાયું,
તેમજ ઉદયપુર ખાતે મળેલ નવ સંકલ્પ શિબિરના અનુસંધાનમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને પાયા સ્તરને વિસ્તૃત બનાવવા માટે મંડળ અને સેક્ટર કક્ષા સુધી રચના કરવાની છે. બે હજાર 2017ની અંદર પણ કોંગ્રેસની રણનીતિ રહી હતી, જેમાં રાહુલજીના નેતૃત્વમાં તમામને, એટલે ખેડૂતની જમીન બચાવવાની વાત હોય, જળ જંગલ જમીન બચાવવાની વાત, આદિવાસી સમાજ માટેની વાત હોય, કે પછી સામાન્ય નાગરિકને અને સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓના ન્યાય માટેની વાત હોય, સામાન્ય જનતાના હક અને અધિકાર માટે કોંગ્રેસે મુદ્દા આધારિત આખું કેમ્પેન કર્યું. અમારી રણનીતિ પણ એ જ હતી. જો કે આ પ્લાનિંગમાં કોંગ્રેસ ખરી ન ઉતરી શકી. 2017માં કરેલી ભૂલમાંથી શીખ લઈ અને કોંગ્રેસ ગામે ગામ લોકોને રૂબરૂ મળી સંવાદ કાર્યક્રમ યોજી રહી છે. કારણ કે 2017માં પાટીદાર આંદોલનના મળેલા ફાયદાના કારણે ભાજપને નર્વસ 99નો શિકાર બનવું પડ્યું હતું. કોંગ્રેસ પક્ષે 1990 પછી 2017માં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, છતાં સત્તાથી દૂર રહી. 2022 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 125 પ્લસના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરી છે, પણ આ ટાર્ગેટને અચીવ કરવું કોંગ્રેસ માટે પણ કપરું છે તે કોંગ્રેસ જાણે છે. કારણ કે કોંગ્રેસના જૂના જોગીઓ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે, કોંગ્રેસનો કબીલો ધીમે ધીમે ખાલી થઈ રહ્યો છે. આવામાં કઈ રણનીતિઓ પર જોર લગાવવું તે કોંગ્રેસ માટે પણ હાલ તો કઠિન છે. તેવામાં શું જનતાને સ્પષ્ટતા મુદ્દા કોંગ્રેસને લાભ કરાવશે? એન્ટી ઇન્કમ્બન્સીના જોર પર કોંગ્રેસના પાલામાં સીટો આવી જશે? મોંઘવારી, બેરોજગારી, ખેડૂતો અને મહિલા સુરક્ષાના મુદ્દા કેટલા ચાલશે? મુદ્દા આધારિત રણનીતિની સાથે કોંગ્રેસ જ્ઞાતિ આધારિત રાજનીતિ પર ફોકસ વધારી રહી છે. કોંગ્રેસના હુકમના 3-1 થકી પણ જ્ઞાતિ સમીકરણ આ વખતે કોંગ્રેસે બેસાડ્યું છે, જે આ મુજબ છે. જગદીશ ઠાકોર, ઓબીસી ચહેરો, 52% મતદાર ધરાવે છે ગુજરાતમાં અને 100+ બેઠકો પર ઓબીસીનો પ્રભાવ છે. સુખરામ રાઠવા, આદિવાસી ચહેરો, 15% મતદાર ધરાવે છે, 50+ બેઠકો પર નિર્ણાયક મતદારો છે. જિગ્નેશ મેવાણી, દલિત ચહેરો, 8% મતદાર રહેલા છે ગુજરાતમાં, 35+ બેઠકો પર અસર કરી શકે છે. ભાજપ સામે આ તીકડી તાકાત બતાવે તો 2022માં કાંટાની ટક્કરની પણ શક્યતા છે, જેથી કોંગ્રેસ પોતાની જૂની થિયરી પર પાછી ફરી. ઓબીસી કાર્ડની સાથે સાથે કોંગ્રેસે ખામ થિયરી અપનાવી. 2022ની ચૂંટણીમાં તમામ પક્ષોએ આદિવાસી સમાજ પર ફોકસ કર્યું છે. રાહુલ ગાંધીએ પણ દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ કાર્યક્રમ લોન્ચ કરી 40 બેઠકો પર કોંગ્રેસે નજર તાકી છે. ત્યારે સવાલ એ છે કે આદિવાસી મત બેંક પર નજર કેમ છે? કારણ કે ગુજરાતમાં આદિવાસી સમુદાયની વસ્તી 15% છે, એટલે કે 1.5 કરોડ જેટલી. વિધાનસભાની 27 બેઠકો પર અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીમાં નોંધપાત્ર મતદારો છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, સુરત, ભરૂચ જિલ્લામાં પણ પ્રભુત્વ છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલમાં નિર્ણાયક મતદારો છે. રાજ્ય સરકારમાં પણ આદિવાસી સમુદાયના 3 મંત્રી છે. અને અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસનો આદિવાસી સત્યાગ્રહ, જે રાહુલજીએ માર્ગદર્શન દાવોદથી આપી છે, અને એના કારણે આદિવાસી સમાજની 27 બેઠકો જે રિઝર્વ છે, અનામત છે કાયદા પ્રમાણે, સંવિધાન પ્રમાણે, અને બાકીની 13 સીટો, એટલે કુલ 40 બેઠકો જ્યાં આદિવાસી સમાજનું પ્રભુત્વ છે, નોંધપાત્ર મતદારો છે, એ તમામ લોકોને કઈ રીતે આદિવાસી સમાજને ન્યાય મળે, એમનો હક અને અધિકાર કેમ મળે, કઈ રીતે ભાજપા એમનું નકારાત્મક કામ કરીને આદિવાસી સમાજની ઓળખ ભૂસી રહી છે, એમની સંસ્કૃતિ ઉપર અને એમના હક અધિકાર છીનવે, એ તમામ બાબત લઈને કાર્યવાહી કરી રહ્યા છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે 2022ની અંદર મારું બુથ મારા ગૌરવથી કોંગ્રેસ પક્ષ ગાંધીનગરની અંદર સામાન્ય જનતાનો અવાજ બનીને સરકાર બનાવશે. પણ કોંગ્રેસે જેવું જ ફોકસ આદિવાસીઓ પર કર્યું, ભાજપ અને આમ આદમી પાર્ટીએ પણ આદિવાસી વિસ્તારોમાં સભાઓ ગજવી સમાજ વચ્ચે ખેંચતાણ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો. અને સાથે જ ભાજપ નથી ઇચ્છતું કે 2017માં જેમ કોંગ્રેસને પાટીદારોનો સાથ મળ્યો, તેમ આ વખતે આદિવાસીઓ અને અન્ય સમાજની શક્તિ કોંગ્રેસને ફાયદો કરાવે. જો કે આ તમામ પડકારો વચ્ચે પણ કોંગ્રેસે સૂત્ર આપ્યું છે કે 2022 કોંગ્રેસ લાવીશ. જોવાનું રહેશે આ સૂત્ર સાર્થક થાય છે કે નહીં.
પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગુજરાતનો રાજકીય ઇતિહાસ તપાસશો તો ખ્યાલ આવશે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય સફળ થયો નથી અને ત્યારે આ ઇતિહાસને બદલવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કામે લાગ્યું છે. હવે જોવાનું રહ્યું કે ગુજરાતની જનતાને મળેલો ત્રીજો વિકલ્પ કઈ રીતે અને કેટલા પ્રમાણમાં સફળ થાય છે કે પછી અગાઉની જેમ જ ત્રીજા વિકલ્પે પોતાની જમાનત જપ્ત કરવાનો વારો આવે છે. ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં ખેલાશે ત્રિપાંખીયો જંગ. ચૂંટણી આવતા આપના નેતાના આંટા ફેરા વધ્યા. કેજરીવાલે ગુજરાતમાં કરી વચનોની લાહણી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ આમ આદમી પાર્ટી ભાજપના પેજ પ્રમુખ અને કોંગ્રેસના પેજ સમિતિની સામે ટક્કર આપવા ગામડાઓ સુધી પહોંચવાનું નક્કી કર્યું છે. માટે પણ અમારો બીજો સંદેશ છે કે કોંગ્રેસની પાછળ સમય કે મત વેડફવો જોઈએ નહીં. એ લોકો ચૂંટણીના છેલ્લા દિવસ સુધી ચિંતન કરતા રહેશે અને છેલ્લે પછી ભાજપ સાથે સેટઅપ કરી લેશે. આપનું મિશન મજબૂત સંગઠન, આપનું મિશન ગુજરાત 2022. આપ 18,000 ગામ સમિતિ બનાવશે, 6,000 વોર્ડ સમિતિ પર કામ શરૂ કર્યું છે. એક સમિતિમાં 15-20 સભ્ય. આપે ગુજરાતનું નવું માળખું પણ બનાવ્યું છે. આ અંગે આમ આદમી પાર્ટી સતત કામગીરી કરી રહી હોવાનું જણાવી રહી છે. આ રણનીતિ થકી જ ગુજરાતની આમ આદમી પાર્ટી દરેક લોકોના ઘર અને ગામડા સુધી પહોંચી મફત વીજળી આપીશું, યુવાનોને રોજગારી આપીશું તેવા વચનો આપી રહી છે. પાછલા દિવસોમાં આપણે જોયું કે આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ 3 યાદીઓ જાહેર કરીને સંગઠનને ખૂબ વિશાળ અને મજબૂત બનાવવામાં આવ્યું. ઘર ઘર સુધી, એક એક વ્યક્તિ સુધી આમ આદમી પાર્ટીના વિચારો અને આમ આદમી પાર્ટીનું કામ પહોંચે તે માટે પાયામાંથી આમ આદમી પાર્ટીના સંગઠનનું નિર્માણ કરવામાં આવ્યું. ભાજપ કોંગ્રેસને ટક્કર આપવા માટે ખાસ રણનીતિ છે. દરેક ઘર સુધી એક એક કાર્યકર્તા, હોદ્દેદારોને ગામ સુધીની જવાબદારી. અત્યાર સુધી 9,300 હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. મિસ્ડ કોલ અભિયાન થકી 3,00,000 લોકોને જોડ્યા છે. દરેક વિસ્તારમાં બૂથ લેવલના કાર્યકર્તા પણ બનાવ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા માટે પોતાનું વિશાળ સંગઠન ઉભું કરી રહી છે. ત્યારે ગુજરાત આપના પ્રમુખની સીધી નજર કોંગ્રેસના પરંપરાગત મતદારો પર છે. આમ આદમી પાર્ટી દ્વારા લોકોને પોતાની સાથે જોડવાનો પ્રયાસ પણ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે આપ માટે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી કપરા ચઢાણ સમાન જ સાબિત થઈ શકે છે. કારણ કે ગુજરાતમાં ક્યારે ત્રીજો વિકલ્પ સફળ નથી થયો. ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવો, ગાંધીનગર મનપામાં આપનો કારમો પરાજય, શું આપને ગુજરાતની જનતા ગંભીરતાથી લેશે? ઉત્તર પ્રદેશમાં આપના ઉમેદવારોની જમાનત પણ જપ્ત થઈ હતી, ત્યારે ગુજરાત આપ દ્વારા ચાલી રહેલી પરિવર્તન યાત્રા થકી બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળવાનો દાવો આમ આદમી પાર્ટી કરી રહી છે. લોકોને ખૂબ, એટલે ખૂબ વિશ્વાસ પણ છે અને આશા છે કે આમ આદમી પાર્ટી સારું કામ કરશે. લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10,00,000 કરતા પણ વધુ લોકો આમ આદમી પાર્ટીના સંપર્કમાં આવ્યા છે. આ પરિવર્તન યાત્રાના માધ્યમથી પરોક્ષ રીતે પણ લોકો સંકળાયા છે, પ્રત્યક્ષ રીતે પણ સંકળાયા છે. સવાલ હવે એ છે કે ગુજરાતના લોકોનું રાજકીય માનસ પરિવર્તન કરવામાં આમ આદમી પાર્ટી કેટલી સફળ રહે છે કે પછી દરેક ચૂંટણીની જેમ ત્રીજા વિકલ્પને ગુજરાતની જનતા જાકારો આપશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.